रात्रे अरवलीना भिलोडा शामळाजी पंथक में धोधमार वरसाद वरस्यो। भिलोडा में एक ज कलाक में 3.5 इंच वरसाद पड्यो। धनसुरा में पण अर्धो इंच जेटलो वरसाद खाबक्यो छे। भारे वरसाद थी मोजाता खेती ना पाक ने फायदो थयो, जो कि भिलोडा में सीजन में पहली बार आटलो वरसाद पड्यो छे। तो राज्य में हजू फरी एक वक्त भारे वरसादना राउंड की शक्यता व्यक्त कराई छे। त्यारे गांधीनगर में वेधर वॉच ग्रुप की बैठक योजाई। राहत कमिश्नर आलोक पांडे की अध्यक्षता में मड़ेली बैठक में वर्तमान स्थिति और तैयारी अंगे समीक्षा हाथ धराई। बैठक में तमाम विभाग अधिकारी जरूरी सूचनों तेमज मार्गदर्शन आपवामां आव्युं। અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં રોગચાળો વકર્યો છે। સ્માર્ટ સિટી અમદાવાદમાં લોકો રોગચાળાનો ભોગ બન્યા છે। ચાલુ માસની અંદર ડેન્ગ્યુના 73, સાદા મેલેરિયાના 37, ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે, તો ઝાડા ઉલટીના 773 કેસ, કમળાના 134, ટાઇફોડના 325, કોલેરાના 6 કેસ નોંધાયા છે। અમદાવાદના વટવા, ઇન્દ્રપુરી, લાંભા, થલતેજમાં કોલેરાના 1-1 કેસ નોંધાયા છે। આ તરફ આંખો આવવાના કેસમાં પણ વધારો થયો છે। એક સપ્તાહમાં 12,000 કેસ નોંધાયા। यूएचसी, सीएससी तेमज सरकारी होस्पिटल में केस नोंधाया छे। एएमसी द्वारा आंखना टीपा आपवामां आव्या हता। स्कूलमां अवेरनेस की एक्टिविटी स्टार्ट करवामां आवेली छे, जेमां लास्ट वीक दरमियान 111 जेटली शाळामां बाळकोने मच्छरनुं ब्रीडिंग केवी रीते थाय, केवी रीते अटकावी शकाय ते प्रकारनी एक माहिती आपवामां आवी रही छे। आ साथे साथे શહેરમાં રોગચાળો વકરતા રહીશો દ્વારા નગરપાલિકામાં હલ્લાપુલ કરાયું હતું। ડભોઈ શહેરની જવેનગર અને રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં ઠેરઠેર ઉભરાતી ગટર અને દુર્ગંધ મારતા પાણીના પગલે ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે। જોકે રોગચાળો વકરે તે અગાઉ સોસાયટીના રહીશોએ પાલિકા ખાતે રજૂઆત કરી, સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસર મનમાની કરતા હોવાનો આરોપ લગાવ્યો। સરકારી અને ખાનગી દવાખાનામાં ઝાડા ઉલટીના કેસની સંખ્યા વધી છે। છેલ્લા એક મહિનાથી ઉભરાતી ગટરોનું રોડ ઉપર પાણી ફરતું હોવાથી નિરાકરણ લાવવાની માંગ કરાઈ હતી। અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ખાવાના કેસમાં વધારો થઈ રહ્યો છે। આંખના ટીપાની માંગમાં પણ વધારો થયો છે। સામાન્ય રીતે વિવિધ આઈડ્રોપ્સ, જેન્ટામાઇસિન, સિપ્રોફ્લોક્સિન, મોક્સીફ્લોસિન, ગેટીફ્લોક્સિન અને ઓફ્લોકાસિન તેમજ સેરેટિઝન, એવિલ વગેરે ટેબ્લેટ જેવી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે। આથી જ આ દવાઓની માંગમાં સામાન્ય દિવસ કરતા અત્યારે વધારો થયો છે। કેમિસ્ટ એસોસિએશનના પ્રમુખે કહ્યું કે આંખો આવવાના કેસ વધતા તેની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવાની માંગ રાજ્યમાં વધતા વેચાણ 30-40% વધ્યું છે। ઇન્જેક્ટિવ વાઇઝ ચાલી રહ્યો છે, જે આંખો ની અંદર બળતરા થવી, આંખમાં ખંજવાળ આવવી, લાલ આંખ થવી, આ ઘણા વર્ષોથી એક વાયરલ ઇન્ફેક્શન થતું હોય છે અને આ બહુ ચેપી હોય છે। જે દર્દીને થાય એને ખરેખર કાળા ચશ્માને પહેરવું જોઈએ, રૂમાલ એનો પોતાનો રાખવો જોઈએ। પણ આના માટે જે વપરાતી દવાઓ છે, સિપ્રોફ્લોક્સાસિન, જેન્ટામાઇસિન, આવી ઘણી બધી દવાઓ છે એ વાપરી શકાય છે, પણ આમાં આંખના ડોક્ટરની સલાહ સાથે આ દવા વાપરવી જોઈએ।